ગીર સોમનાથના ઉના તાલુકાના એલનપુર ગામે આશરે 3000 લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં મહિલાઓ પાણીની શોધમાં ફાંફા મારી રહી છે. ગામના કુવાઓ પાણી વગરના છે, તો બીજી તરફ નર્મદાનું પાણી પણ પહોંચતું નથી. સરકાર પાણી પૂરું પાડવાની યોજનાઓ કરી રહી છે, પરંતુ આ ગામને હજુ કેટલો સમય પાણી વગર રહેવું પડશે તે તો જોવાનું રહ્યું. અહેવાલ વરસી જાદો, ગીર સોમનાથ. પાણી નથી આવતું ભાઈ, અમે હાવ કુવો ઊંડા પાણી કેમ સીસી. અમારે જવું જોઈએ દાડીએ, તો અમારે કઈ દાડીએ તો ન જવાય. પાણી વગર હોય તો કામ થાય, નકર પાણી વગર તો કામ થાય નહીં. અચ્છા, અત્યારે અહીંયા કેટલા મજૂરો શું કામ કરે છે ને એને પાણીની વ્યવસ્થા શું છે? પાણી ભરો છો ક્યાંથી ભરવાનું હોય? ઘેર નળમાં આવે કે કેમ? નળમાં આવે, પણ 5 દિવસે આવે, પણ ઓછું આવે પાણી. પાણી નો બોવા. તો અત્યારે કુવે ભરવાનું કારણ? કુવે એટલે કે નો ઘરે આવે તો કુવે કુવામાં આખા કુવે સીસવા જાય. બરાબર. પછી દાડીએ જાય, અમારે દાડીએ જવાનું હોય તો અમે પાણી ભરવા જાય કે દાડીએ જાય. અચ્છા, છોકરા નાના. પછી કેટલી બાયો અહીંયા રોજ આવે છે ભરવા? અહીં તો ઘણી પછી 7 બાયો આવે બધી. બરાબર. ઉનાના એલમપુર ગામનો સમાવેશ છે અમારી જે નર્મદા ટેપિંગ આધારિત જે યોજના છે. કેસરિયા ઝોન બીડીએમ મિશનરી ગ્રુપના કેસરિયા ઝોનમાં એનો સમાવેશ થયેલ છે. કેસરિયા ઝોનમાં ટોટલી 24 ગામોનો સમાવેશ થયેલ છે, જેમાંથી દરેક ગામોને એની વસ્તીના ધોરણે અને એની જરૂરિયાત પ્રમાણે એકત્રા પાણી આપવામાં આવે છે નોર્મલ કોર્સમાં. પરંતુ જો કોઈ મશીનરી કે પાઇપલાઇન ઓફ ફોલ્ટ્સ કે ભંગાણ પડે તો એકાદ દિવસ કદાચ પાણીનો ફેરફાર પડે છે સમયમાં. પણ નરેગાના કામોમાં તો એ જે તે પંચાયતને અમે પાણી આપીએ છીએ ત્યાંથી પંચાયત વ્યવસ્થા કરતી હોય છે, કેમ કે આંતરિક વિતરણનો એક ભાગ છે નરેગામાં. અત્યારે 50 જેટલી બાયો સિંચીને પાણી ભરે છે, એ મુદ્દે શું કેવું છે? એ જે સિંચીને જે પાણી ભરે છે એ નરેગાની કામગીરી માટે એ લોકો પીવા માટે ભરે છે નરેગાની. અને અમે લોકો હાલ એકત્રા પાણી આપીએ છીએ કેસરિયા ઝોનમાંથી, અને એ ગામના અમે સ્ટોરેજ સમમાં આપીએ છીએ. ગામનો સ્ટોરેજ સમ ગામથી દક્ષિણ બાજુ આવેલો છે, ત્યાંથી પાણી લિફ્ટિંગ કરીને પંચાયત લે છે. પછી બીજો બે મુદ્દો એ છે કે અમે એને 1500 મીટરથી 2000 મીટર જેવી જે લાઇન જૂની છે, જે બ્રાન્ચ લાઇન, એ પાઇપલાઇન બદલવા માટે અમે ખાણ ખનિજ ખાતામાંથી ડિપોઝિટ તરીકે ટેકનિકલ સેન્શન આપી છે ટોટલી. અને એ અત્યારે વહીવટી મંજૂરીમાં પાઇપલાઇન છે, એટલે નવી લાઇન નાખવાનું પણ આયોજન કરેલ છે. સરપંચનું કેવું છે કે કેસરિયાથી પાણી આપે છે તે સાચી વાત છે, પણ પાણી અહીંયા પહોંચતું નથી. પાણી એના પછીનું જે ગામ છે એલમપર પછી પણ વાંસો જ આવે છે. એલમપર પછી લામધારથી વાંસો, કે જે એલમપર પછી લગભગ 10 કિલોમીટરની લંબાઈમાં છે દૂર, જ્યાં જો પાણી ત્યાં પણ પાણી મળે છે. અને વાંસોની સાથે જ અમે એલમપુરને પાણી આપીએ છીએ એક જ જોવામાં લામધાર સાથે. તમારા સુધી પાણીની ફરિયાદો પહોંચી છે સરપંચ કે છે લેખિતમાં આપું છું લેખિતમાં? ના, અમારા સુધી કોઈ સરપંચે કાંઈ એલમપુર સરપંચે અમને લેખિતમાં કોઈ ફરિયાદ નથી કરી. પાઇપલાઇનની કામગીરી માટે જાણકારી માટે અહીં આવ્યા હતા અઠવાડિયા પહેલાં, અને આ પાઇપલાઇન અમે એમ કે ટેકનિકલ સેન્શન આપી દીધી છે. અને વહીવટીમાં છે, કેમ કે ખાન ખનિજ પાસે અમારી ડિપોઝિટ તરીકે અમને કામ આપવામાં આવેલ છે, અને એ પ્રોસેસ ચાલુ છે મંજૂરીની વહીવટીની.